ધોરણ સાત વિષય વિજ્ઞાન પાઠ પંદર જેમાં વિદ્યાર્થી મિત્રો ભાગ એકમાં આપણે તેની પ્રસ્તાવના ત્યારબાદ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે પ્રકાશનું પરાવર્તન અને જમણી બાજુ કે ડાબી બાજુ તેના વિશે અભ્યાસ કર્યો હવે આપણે ભાગ બેમાં ગોલ્ય અરીસા સામેની રમત તેના વિશે અભ્યાસ કરીશું ગોલીય અરીસા સામેની રમત પ્લેઈંગ વિથ સ્પેરિકલ મિરસ પહેલી અને બુજો બંને તેમનું જમવાનું આવે તેની રાહ જોતા હતા બુજોએ સ્ટીલની પ્લેટ હાથમાં લીધી તો તેમાં તેનું પ્રતિબિંબ જણાયું હરે આ પ્લેટ તો સમતલ અરીસા તરીકે વર્તે છે મારું પ્રતિબિંબ સીધું અને મારા જેટલા જ પરિમાણનું છે પહેલીએ તેનું પ્રતિબિંબ સ્ટીલની ચમચીના પાછળના ઉપસેલા ભાગમાં જોયું તેણે કહ્યું બુજો જો તમારું પ્રતિબિંબ સીધું તો છે પરંતુ તે ખૂબ જ નાનું દેખાય છે આ સ્ટીલની ચમચી પણ કોઈ પ્રકારના અરીસાની જેમ વર્તે છે તમે પણ તમારું પ્રતિબિંબ જોવા માટે ચમચી અથવા અન્ય વક્ર સપાટીનો ઉપયોગ કરી શકો છો પ્રવૃત્તિ પંદર પોઈન્ટ પાંચ સ્ટેનલેસ સ્ટીલની ચમચી કે ચમચો લો તેનો પાછળનો એટલે કે બહારનો ભાગ તમારા તરફ ધરો અને તેમાં જુઓ તમને તેમાં તમારું પ્રતિબિંબ દેખાય છે ને શું આ પ્રતિબિંબ તમને જણાતા સમતલ અરીસાના પ્રતિબિંબ કરતાં જુદું જણાય છે શું આ પ્રતિબિંબ સીધું છે પ્રતિબિંબનું પરિમાણ નાનું મોટું કે તમારા કદ જેટલું છે હવે ચમચીની અંદરના ખાડાવાળા ભાગમાં તમારું પ્રતિબિંબ જુઓ આ વખતે તમને તમારું પ્રતિબિંબ સીધું પરંતુ મોટા પરિમાણ વાળું જણાશે જો તમે ચમચીને તમારા ચહેરાથી દૂર લઈ જઈને અંતર વધારશો તો તમને તમારું પ્રતિબિંબ ઉલટાઈ ગયેલું દેખાશે તમે આ પ્રવૃત્તિમાં તમારા ચહેરાને બદલે પેન કે પેન્સિલનો ઉપયોગ કરીને પ્રતિબિંબની સરખામણી કરી શકો છો ચમચીની વળાંકવાળી ચળકતી સપાટી અરીસા તરીકે વર્તે છે વળાંકવાળા અરીસાનું સૌથી સામાન્ય ઉદાહરણ ગોલીય અરીસો છે જો ગોલીય અરીસાની અંતરગોળ સપાટી પરાવર્તક હોય તો તેને અંતરગોળ અરીસો કહે છે ગોળીય અરીસાની બહિર્ગોળ સપાટી પરાવર્તક હોય તો તેને બહિર્ગોળ અરીસો કહે છે ચમચીની અંદરની સપાટી અંતરગોળ અરીસા તરીકે વર્તે છે જ્યારે તેની બહારની સપાટી બહિર્ગોળ અરીસા તરીકે વર્તે છે આપણે જાણીએ છીએ કે સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી શું આ વાત અંતરગોળ અરીસા વડે મળતા પ્રતિબિંબ માટે પણ સાચી છે ચાલો આપણે શોધી કાઢીએ અંતરગોળ અરીસા તથા બહિર ગોળ અરીસાને શા માટે ગોલીય અરીસા કહે છે એક રબરનો બોલ ટેનિસનો દડો ચાલે મુજબ ચપ્પો કે હેક્સો બ્લેડ વડે સાચવીને કાપો સાવચેતી સ્વરૂપે તમારાથી મોટા કોઈ વ્યક્તિની બોલ કાપવામાં મદદ લો દડાનો કાપેલો અડધો ભાગ ગોળદડાનો ભાગ છે તેવી જ રીતે ગોલીય ગોળાનો એક ભાગ હોય છે માટે અરીસા કહે છે પ્રવૃત્તિ સાવચેતી તમારે આ પ્રવૃત્તિ પંદર પોઈન્ટ છ સૂર્યના તડકામાં કરવાની છે માટે કાળજી રાખજો તમે સૂર્ય સામે કે તેના પ્રતિબિંબની સામે નરી આંખે જોતા નહીં તેમ કરવાથી તમારી આંખોને નુકસાન થઈ શકે છે જ્યારે સૂર્યનું પ્રતિબિંબ પડદા કે દિવાલ પર પડે ત્યારે જ તમે તેને નરી આંખે જોવાનો પ્રયત્ન કરજો એક અંતરગોળ અરીસો લો તેને સૂર્યની સામે ધરો તેનું કાગળના ટુકડા પર પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરો કાગળ તથા અરીસા વચ્ચેનું અંતર તે બંનેને આગળ પાછળ કરીને એવી રીતે ગોઠવો કે જેથી કાગળ પર સૂર્યનું તેજસ્વી તથા સ્પષ્ટ પ્રતિબિંબ મળે હવે અરીસા તથા કાગળને થોડી મિનિટો સુધી સ્થિર પકડી રાખો શું કાગળ બળવાની શરૂઆત કરે છે કાગળ પરનું આ તેજસ્વી ટપકું સૂર્યનું પ્રતિબિંબ છે અહીં એ નોંધ લો કે પ્રતિબિંબ પડદા પર મળે છે પડદા પર રચાતા પ્રતિબિંબને વાસ્તવિક સાચું પ્રતિબિંબ કહે છે તમે કરેલી પ્રવૃત્તિ પંદર પોઇન્ટ બે યાદ કરો જેમાં સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબને તમે પડદા પર મેળવી શક્યા ન હતા આવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે ચાલો હવે અંતર્ગોળ અરીસા વડે પડદા પર મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરીએ પ્રવૃત્તિ પંદર પોઇન્ટ સાત અંતરગોળ અરીસાને સ્ટેન્ડ પર ગોઠવો સ્ટેન્ડને બદલે અરીસાને સ્થિર રાખતી કોઈ પણ ગોઠવણી ચાલે અને તેને ટેબલ પર ગોઠવો આશરે પંદર સેન્ટીમીટર ગુણ્યા દસ સેન્ટીમીટરના માપનો સફેદ કાગળ કાર્ડબોર્ડ શીટ પર ગોઠવો તે પડદા તરીકે વરતશે અરીસાથી આશરે પચાસ સેન્ટીમીટર દૂર ટેબલ પર સળગતી મીણબત્તી ગોઠવો પડદા પર મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ મેળવવા માટે પ્રયત્ન કરો તેના માટે પડદાને આગળ પાછળ ખસેડીને એવા સ્થાને લાવો કે જેથી જ્યોતનું સ્પષ્ટ પ્રતિબિંબ પડદા પર મળે ખાતરી કરો કે પડદો અરીસા પર પડતા મીણબત્તીના પ્રકાશમાં અંતરાયરૂપ તો બનતો નથી ને આ પ્રતિબિંબ સાચું એટલે કે વાસ્તવિક છે કે આભાસી શું તે મીણબત્તીની જ્યોતના પરિમાણ જેટલું જ છે હવે મીણબત્તીને અરીસા તરફ ખસેડતા ખસેડતા જુદા જુદા સ્થાને ગોઠવીને પડદા પર પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરો કોષ્ટક પંદર પોઈન્ટ એકમાં તમારા અવલોકનોની નોંધ કરો જ્યારે મીણબત્તી અરીસાની તદ્દન નજીક હોય ત્યારે પડદા પર પ્રતિબિંબ મેળવવું શક્ય છે ખરું આપણને જણાય છે કે અંતરગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ વસ્તુના પરિમાણ કરતા નાનું કે મોટું હોઈ શકે વળી પ્રતિબિંબ વાસ્તવિક અથવા આભાસી પણ હોઈ શકે અંતરગોળ અરીસો ઘણા હેતુઓ માટે વપરાય છે તમે ડોક્ટરને અંતર્ગોળ અરીસા વડે આંખ કાન નાક અને ગળાની તપાસ કરતા કદાચ જોયા હશે દાંતના ડોક્ટર પણ અંતરગોળ અરીસાનો ઉપયોગ દાંતનું વિસ્તૃત એટલે કે એન્લાસ્ટ પ્રતિબિંબ જોવા માટે કરે છે ટોર્ચ કાર તથા સ્કૂટરની હેડલાઇટના પરાવર્તક પણ અંતર ગોળ આકાર ધરાવે છે બુજોએ તેની નવી સાયકલની ઘંટડીની ચળકતી સપાટીમાં પોતાનું પ્રતિબિંબ જોયું એ ચત્તુ અને નાના પરિમાણનું જણાયું તેને નવાઈ લાગી કે શું સાયકલની ઘંટડી પણ ગોળીય અરીસાના પ્રકારની છે તમે અરીસાનો આ પ્રકાર ઓળખી શકશો નોંધો કે સાયકલની ઘંટડીની પરાવર્તક સપાટી બહિર્ગોળ છે પ્રવૃત્તિ પંદર પોઈન્ટ આઠ હવે પ્રવૃત્તિ પંદર પોઈન્ટ સાત ને અંતરગોળ અરીસાને બદલે બહિર્ગોળ અરીસો વાપરીને ફરીથી કરો તમારા અવલોકનોને કોષ્ટક પંદર પોઈન્ટ એક જેવા કોષ્ટકમાં નોંધો બહિર્ગોળ અરીસા વડે વસ્તુના કોઈ પણ અંતર માટે તમે વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકો ખરા વસ્તુના પરિમાણ કરતા મોટા પરિમાણ ધરાવતું પ્રતિબિંબ તમે મેળવી શકશો સ્કૂટરના સાઈડ મિરરમાં વપરાયેલા અરીસાને તમે ઓળખી શકો છો તેઓ બહિર્ગોળ અરીસાઓ છે ઘણા મોટા પરિમાણમાં ફેલાયેલી વિસ્તૃત વસ્તુનું પ્રતિબિંબ બહિર્ગોળ અરીસાઓ આપી શકે છે આથી તે વાહન ચાલકને પાછળનો ટ્રાફિક જોવામાં તે મદદરૂપ થાય છે